साबरकांठा जिल्लामां कोरोनाना केसोमां विस्फोट थयो छे, તેથી તહેવારોમાં એકબીજાને મળીને તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું આવશ્યક છે, જેથી કેસોમાં ઘટાડો થાય તેમ છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 16/11/2020 ને સોમવારના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6 કેસ સામે આવ્યા છે. હિંમતનગર શહેરમાં આવેલ સબજેલની સામેના વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈડર તાલુકામાં સગરવાસમાં રહેતા 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તલોદ તાલુકામાં રહેતી 75 વર્ષીય મહિલાનો તથા આંતરોલી ગામમાં રહેતી 50 વર્ષીય મહિલાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાંતિક તાલુકામાં રહેતા 45 વર્ષીય પુરુષનો, યોગેશ્વર સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મહિલાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં જાંબુડી ગામમાં રહેતા હસમુખભાઈ એક ફેફસું ધરાવે છે, તેમ છતાં પણ વાંસરીના સૂરના સહારે જીવન જીવી રહ્યા છે. કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને એ જ કહેવતને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના જાંબુડી ગામના હસમુખભાઈ પટેલે સાર્થક કરી છે. હસમુખભાઈને બાળપણમાં જ એક ફેફસું ખરાબ થઈ ગયું હતું. બાદમાં એમની યુવાનીમાં હસમુખભાઈનું ડાબું ફેફસું કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ એમને બાળપણથી વાંસરી વગાડવાનો શોખ હતો. આમ તો વાંસરી વગાડવા માટે ફેફસા મજબૂત હોવા જરૂરી છે. ત્યારે તેઓ કોઈ વાંસરી વાદક જોડે વાંસરી શીખવા જાય ત્યારે એમની મજાક પણ લોકો કરતા હતા, પરંતુ હસમુખભાઈએ મજબૂત મનોબળ રાખી વાંસરી વગાડવાની શરૂઆત કરી. આજે શ્રેષ્ઠ વાંસરી વડાક તરીકે ઉપસી આવ્યા છે. હિંમતનગર નિવૃત્તિના સમયમાં લલિતાબેન અને હસમુખભાઈ સાથે ગામમાં જ રહે છે. વાંસરીના સૂર લીલાવે છે, તો તેમના પત્ની પણ સૂરના વાજિંત્ર વાંસરીમાં સંભાળે છે, તો સાથ પણ આપે છે. પોતાનું ઘરકામ કરતા કરતા તેમના વાંસરીમાંથી નીકળતા કર્ણપ્રિય સૂરોની પણ પોતાનું જીવન બનાવ્યું છે. લગન કર્યા ત્યારે લોકો પણ સૂચ્યતા એમ કે એક ફેફસું સરણ હતા, મારા મા બાપે વિચારે ના કર્યો કે આખી જિંદગી પૂરી થશે કે ના થશે, એટલે ભગવાનના ભરોસે મા બાપે તો મુક કર્યું હોય, બસ આપણું નસીબ તો સુખી છીએ. એમને તબિયત થોડું બગડે તો હું કહું કે બસ સારું થઈ જાય એમ, એટલે છે તબિયત બગડે શનિ થાય તો બસ એ વસરી વગાડી, એટલે બસ એમને વાસરી વગાડવાથી એમને ઓક્સિજન મળી જાય. સારું લાગે એમ. તો તમે જોડે રોજ સાંભળતા હોય છો વાસરીની જોડે બેસીને, કયા કયા પ્રકારના ગીત ઉપર વાસરી વગાડતા હોય? બધા જ ફિલ્મ ગીતોના, ગુજરાતી ગીતોના, બધા પ્રભાતિયા. ના બસ આપણે કાયમનું થઈ ગયું, એટલે આપણે બસ કંટાળીએ નહીં. હા, ઘરકામ કરતા કરતા જઈએ. તેમના બાળપણના મિત્ર સાથે ગામના ગોદરે મંદિરમાં બેસી સવારે અને સાંજે વાંસરી હસમુખભાઈ વગાડે છે, જે ધૂન મિત્ર ભોગીભાઈ પણ સાંભળે છે. આમ નાનપણમાં સાથે અભ્યાસ કર્યા બાદ હવે ઘડપણમાં પણ મિત્ર સાથે, પહેલા અભ્યાસમાં સાથે હતા, હવે સૂરના સંગમમાં સાથે હોય છે. તો હસમુખભાઈને નાનપણમાં અભ્યાસ કર્યો, બાળપણમાં બીમાર થયા હતા, જેને લઈને તેમને ઉટાટ્યું થઈ ગયું હતું, જેને લઈને દવાઓ કરી પરંતુ પરિણામ નહીં આવતા ડાબું ફેફસાનો થોડોક ભાગ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યો હતો, પરંતુ બીમારી યથાવત હતી, જેથી ફરી ઓપરેશન કરી બાકીનો ભાગ પણ ઓપરેશન કરી કાઢી નાખ્યો, જેને લઈને બીમારી પણ અટકી હતી. હાલ એક ફેફસા પર હસમુખભાઈ વાંસીના સૂર રેલાવી રહ્યા છે. મારી બા અત્યારે સ્વર્ગસ્થ હતી એને યાદ કરું છું. બાએ મને મારો ઇતિહાસ કીધેલો, બાળપણથી 3 વર્ષથી યાદ હતું, 3 વર્ષથી 19 વર્ષ સુધી, મને 6ઠ્ઠા વર્ષથી તો સ્મૃતિ યાદ હોય, એટલે હું 15 વર્ષ લગાતાર ફેફસાની બીમારી ભોગવી, અને પછી એમાં કેટલા ડૉક્ટરોના ઇન્જેક્શન, દવાઓ, આ તે ગરફા આવે, જીરણ તાવ જાય નહીં, ઉધરસ આવે, ખાવા જો તંત્રસ આવે, સ્કૂલમાં ભણવા બેસું તો બીજા વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થાય, SSCમાં ક્લાસમાં બેસું
તો બાજુના ટીચર ડિસ્ટર્બ થાય, વારાઘડી ગરફા કાઢવા જવું પડે, એ પરિસ્થિતિમાં સ્કૂલિંગ લાઈફ પૂરી કરી અને કોલેજમાં દાખલ થયો હિંમતનગર કોલેજમાં. કોલેજમાં બીબાણી સાથે જ ભણ્યો, પણ TYBA આવતો મારું આખું ફેફસું કોલેપ્સ થઈ ગયું અને મારે ઓપરેશન કરવું. TYBA છોડી દીધું અને મારે એકદમ મરણ પથારીએ પહોંચી ગયો. ત્યારે કાર્ડિયો સર્જને મારું ફેફસું જ્યારે કાઢ્યું, હું નસીબ સારું કે જમણું ફેફસું સારું હતું, અને 19મા વર્ષે મારું ઓપરેશન થયા પછી ફેફસું જ્યારે નીકળ્યું ત્યારે મને રાહત થઈ. અને ત્યાર પછીનું જીવન મેં નિરોગી એમ કહેવાય ને, પછી આખો જીવનનો ક્રમ કુદરતે મને એટલો બધો સરસ બનાવ્યો કે મને યાદ છે. અને પછી તો ધીમે ધીમે સરકારી નોકરી મળી ઇરિગેશનમાં. ઇરિગેશનમાં 7 વર્ષ કામ કર્યું, 7.5 વર્ષ એના અનુભવે મને યુનિવર્સિટી હેમચંદ્રચારી યુનિવર્સિટીમાં ઉપરની પોસ્ટ પર મારું સિલેક્શન થયું. પાટણમાં ગયો અને સંગીત, પાટણ એ છે ને સંગીતની નગરી છે, યુનિવર્સિટીના હોય વટી કામની સાથે સાથે મને સંગીતના મિત્રો મળ્યા, એમાંથી પ્રેરણા મળી. અને એક નવરાત્રિમાં વાંસળી સાંભળેલી, એ મારો પ્રથમ કિસ્સો છે. નવરાત્રિમાં મેં આ વગાડેલું છું, એ ભાઈએ મણિયારો વગાડેલો, એ આકર્ષિત થઈને એને પૂછ્યું એ ભાઈને, એ ભાઈએ મને કીધું કે મને ઘેર મળવા આવજો, વાંસળી શીખવી હોય તો. પછી એમને મેં નિખાલસ થતી કીધું કે સાહેબ મારે એક જ ફેફસું છે પણ મને વાંસળી ગમે છે. મને એમને શીખવાડી કે આ તમારું ગજું નહીં, તમે એમ કરો એ બીજું વાદ્ય શીખો, હાર્મોનિયમ છે, તબલા છે, કેસિયો ને એવું બધું શીખો તો સંગીતનો તમારો પ્રેમ જળવાશે. અને રુચિ વાંસળીમાં હતી એટલે એક ક્લાસિકલ વાંસળી લઈ આપી અને એની મજલ કરતાં કરતાં, રાગ કરતાં કરતાં પછી સંગીત સારામાં ગાયકી શીખો. મારા અમદાવાદ ભાણજમાં 2011ના રોજ હું મારા ગુરુ પાસે ગયો અને ક્લાસિકલ શિક્ષણ લેવા માટે શ્રી માનવ જોશી છે ભાણજમાં, એમને મને 6-7 રાગોનું શિક્ષણ આપ્યું. અને એમના ગુરુ હતા દીક્ષિત સાહેબ, હાલ ગુજરી ગયા છે. પછી તો બધા ક્લાસિકલના ગુરુઓનું સાંભળ્યું બધું અને એમ કરતાં કરતાં પછી પ્રેક્ટિસ કરતો ગયો ને રાગો શીખતો ગયો, જૂના ગીતો શીખતો ગયો. એમ કરતાં કરતાં આ ક્રિયા કરવાથી એક તો મનનો આનંદ, એક સાધના, એક ભક્તિ અને એની પરોક્ષ કે પ્રત્યક્ષ લાભ યોગ થયો. કારણ કે વાંસળી વગાડવામાં શું છે કે શરીરે ઓટોમેટિક શ્વાસ સંગ્રહ કરવો પડે. તમારા ફેફસાની અંદર 15-20 સેકન્ડ શ્વાસ રહે, એનો લાભ એટલો બધો મળે કે પ્રાણાયામથી વિશેષ લાભ મળે. એટલે તમારા રક્તવાહિનીઓમાં જીનામાં જેની રક્તવાહિનીમાં ઓક્સિજન જાય. અને એવું ફિલિંગ કરું છું જ્યારે રિયાઝ કરું કલાક 2 કલાક તો બહુ સરસ અનુભૂતિ થાય છે. અને એની પ્રેક્ટિસથી પણ સંગીતમાં પણ આગળ જવાય છે. અને યુનિવર્સિટીમાં મેં 29 વર્ષ જુદી જુદી શાખાઓ વહીવટમાં કામ કર્યું, છેલ્લે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટમાં કામ કર્યું. નૈતિક જીવન જીવ્યું છું એવો મને વિશ્વાસ છે. અને મને કૃષ્ણ ઉપર બહુ ભાવ છે, કૃષ્ણ લાગણી કરું છું કે મને આવી વાંસળી આવડે છે તો ભગવાન કૃષ્ણની કેટલી બધી કળા હશે. આ તબક્કે અમા વિશ્વના જે પંડિત કહેવાય હરિપ્રસાદ ચૌરસિયાજી, એમને પણ યાદ એટલા માટે કરું કે એમના એક આર્ટિકલમાં મેં વાંચેલું કે વાંસળી વાદન કરવાવાળાના જે કલાકારો છે એમના ફેફસાને સારી એક્સરસાઇઝ મળે છે, એમનું શરીર સારું રહે છે. અને મારું પોતાનું એક ઓબ્ઝર્વેશન છે કે જેટલા સંગીતકારોને મળ્યા ને બહુ આનંદી સ્વભાવને, જે પોઝિટિવિટી કહેવાય ને, એનું મૂળ બેઝિક કારણ શું છે કે શરીરમાં જેટલું ઓક્સિજન વધારે થાય ને એ માણસની પોઝિટિવિટી વધે. જે ડિપ્રેશન છે ને કે ચિંતાઓનું જે કારણ, ગમે તેટલા આફતો દરેક વ્યક્તિને આવે છે, મુશ્કેલીઓ દરેકને આવે છે, કોઈને નાણાંની તંગી હોય, કોઈને સંબંધોની તંગી હોય, કોઈના મિત્રોના દગાની તંગી હોય, કોઈને શારીરિક દર્દ હોય. એટલે જીવનમાં આપણે કહીએ ને કે પૈસાવાળું સુખી છે, દરેકને કંઈ નહીં કહી, પણ એ તમે તણાવ તમારા મનની અંદર કેટલો ગ્રહણ કરો છો. સંગીત સાહેબ એક દવા છે, જે માણસ સંગીતમાં રસ રાખે ને એ સાધના છે. સંગીત એ રોમાન્સ, કેટલાક લોકો સમીક્ત રોમેન્ટિક માણસ છે, આ તો આ બધા નટાકર નટકર નટનટિયાઓ છે, એ માનસિકતા ખોટી છે. સંગીત સાધના છે, ભક્તિ છે અને ઈશ્વર તરફ જવાનું સીધો રસ્તો છે. અને મને એવું લાગે છે સામવેદમાં આનું વર્ણન આવે છે કે હું પોતે જ કહું કે મેં કર્યું છે એવું નહીં, પણ મારું પુણ્ય બરસે કે ગમે તે કે મને આમાં પ્રેરણા મળી. બાકી મેં ઘણા બધાને શીખવાડવા પર કોશિશ કરી છે, ઘણા બાળકોને શીખવાડવા પ્રયત્ન કર્યું, ફૂંક કેમ મારવી શીખવાડું છું, પણ કોઈ રુચિ રાખતા નથી. મારે એક કલાકાર તૈયાર કરવા છે. હા, મેં 2-4 કલાકાર પાટણમાં તૈયાર કર્યા છે, એ લોકો અત્યારે વાંસળી વાદક બન્યા છે, પણ મારી ઈચ્છા છે કે નહીં આજ લોકો શીખે.
એક તરફ બાળપણમાં જ જીવન મરણના જોલા ખાઈ નવજીવન પ્રાપ્ત કરનાર વાંસળી વાદક હસમુખભાઈ જ્યારે શરૂઆતમાં વાંસળી વગાડતા હતા ત્યારે એમના માટે કંઈ જોખમ ઓછું તો નહોતું, કેમ કે વાંસળી વગાડવી એટલે કે શ્વાસની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ એમને કોઈ ચિંતા કર્યા વિના વાંસળી વગાડવાની ચાલુ જ રાખી. સાથે જ જો વાત કરવામાં આવે તો એમના જીવન સંગીને એમના અર્ધાંગી પણ હસમુખભાઈને સપોર્ટ કરતા રહ્યા. જ્યારે હસમુખભાઈને પરણવાની ઉંમર હતી ત્યારે સગું નક્કી થયું હતું, પણ સમાજ એમની આ સગાઈનો વિરોધ કરતું હતું, પરંતુ એમના પત્નીએ હસમુખભાઈ સાથે લગ્ન કર્યા અને એમની સાથે જીવન ગુજાર્યું. આજે એમના પત્ની પણ વાંસળી સાંભળવાની મજા માણી રહ્યા છે. તેમના બાળપણના મિત્રો આજે પણ હસમુખભાઈનું બાળપણ યાદ કરી હસમુખભાઈના વાંસળીના સૂરને માણી રહ્યા છે. અમે બંને નાનપણથી જ મિત્રો છીએ અને નાનપણથી જોડે ભણેલા હતા અને હાઈસ્કૂલ સુધી જોડે અભ્યાસ કરેલો અને નાનપણમાં જ એમને એક ફેફસાની તકલીફ હતી, એ ફેફસું કાઢી નાખેલું. છતાં એ વોસરી વગાડતા અને એ વોસરી વગાડતા હું એમની વોસરી સોંભળતો હતો અને એક ફેફસું કાઢેલું અને સ્વાસ્થ્ય સારું ના હોવા છતાં SSCની અંદર સ્કૂલની અંદર ફર્સ્ટ નંબર હસમુખભાઈ પટેલ આવ્યા હતા. બાળપણમાં જોડે અમે બંને બાળપણની અંદર છેકથી જોડે SSC સુધી જોડે જ રહેલા અને આજે પણ અમે બંને પરમ મિત્રો છીએ અને આજે પણ એ જે નોન કરપ્ટેડ છે એ ટાઈપ મારું વલણ છે. હું પણ મારી જિંદગીની અંદર કરપ્શન નથી કર્યું, હું પણ જી બોર્ડની અંદર નોકરી કરતો હતો, હું પણ કરપ્શન કોઈ કરેલું નથી. અમે બંને હા શિવ મંદિર ની અંદર વાંસળી વગાડતા હોય તો ત્યો પણ જતો રહું. મસ્ત વાતાવરણ આહલાદક લાગે છે. કોરોના ની મહામારી માં ઓક્સિજન અને યોગ મહત્વ છે, ત્યારે જામુડીના હસમુખભાઈ એક ફેફસા સાથે શ્રેષ્ઠ વાંસળી વાદક તરીકે ઉપસી આવ્યા છે. વાંસળી સાથે નવજીવન જીવતા હસમુખભાઈ એક ફેફસામાંથી નીકળેલ વાંસળીનો સૂર પરમાત્મા સાથે વાત પણ કરાવે છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.